2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય અને કોંગ્રેસની કારમી હાર એ વાત ભલે જૂની થઈ ગઈ હોય, પરંતુ ચૂંટણી પરિણામ પછીના વિવાદ પીછો છોડવાનું નામ નથી લેતા। ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આમ તો એક દિવસ પહેલા જ સંકેત આપી દીધા હતા કે તે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડને લઈને ખુલાસા કરશે, અને બન્યું પણ એવું જ। લલિત કગથરાના નિશાને હતા ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા। પણ કે હારની સામે આપણે નથી ગયા, ખોટું લડાઈ હોય અને ખોટી વાત હોય એની સામે લડવાની આપણો સ્વભાવ છે, અને એના ભાગરૂપે હું હાઈકોર્ટમાં ગયો છું। લલિત કગથરા કહે છે કે કંઈક ખોટું થયું છે, હવે આ ખુલાસા પણ સમજવા જેવા છે। ચૂંટણી પંચની ગાઈડલાઈનનો હવાલો આપીને લલિત કગથરાએ ખુલાસો કરતા કહ્યું કે દુર્લભજી દેથરિયાના ફોર્મમાં અનેક ક્ષતિ હોવા છતાં રિટર્નિંગ ઓફિસરે કહેવાતા ઉપરથી આવેલા દબાણ બાદ દુર્લભજી દેથરિયાનું ફોર્મ મંજૂર રાખ્યું। ત્યારે આરો ઓફિસર સામે મેં વાંધાની અરજી કરેલી છે, વાંધો લીધો તો, બે કલાક સ્ક્રુટિનિંગ ઊભી રહી, આરોએ દુર્લભજીભાઈના પ્રતિનિધિને બે કલાકમાં જવાબ આપવાનું કીધું અને એનો જવાબ આવ્યો, અને આરો ઉપર જે રાજકીય દબાણ આવ્યું એટલે આરો એનું ફોર્મ રદ ન કર્યું। ખરેખર આના કરતા 10% મિસ્ટેક મારામાં હોય તો મારું ફોર્મ રદ થાય। અનેક વિગતો છે જેમાં દુર્લભજી દેથરિયાએ ક્ષતિયુક્ત માહિતી દર્શાવી છે, તો અનેક વિગતો એવી પણ છે કે જે દુર્લભજી દેથરિયાએ છુપાવી છે। એના સોગંદનામામાં ઘણા બધા ખાનાઓ ખાલી રાખ્યા છે, લીટા કર્યા છે, એનું એજ્યુકેશન પૂરી વિગત નથી આપી, એની પાસે મૂવેબલ ને અનમૂવેબલ પ્રોપર્ટી છે એની વિગત નથી આપી, એની ઉપર લોનનું છે એની વિગત નથી આપી, એની પાસે ઇનોવા કાર છે એની વિગત આપી નથી, એ 4 કંપનીમાં ભાગીદાર છે એનો ક્યાંય ઉલ્લેખ નથી, એટલે એને પોતાની આવક છુપાવવાનો ઈરાદો, પોતાની મિલકત છુપાવવાનું સોગંદનામામાં ખોટું બતાવવું, એની સામે હું હાઈકોર્ટમાં ગયો છું, અને મને આશા અને વિશ્વાસ છે કે ગુજરાતમાં અને આ દેશમાં હજી ન્યાયતંત્ર જિંદા છે। મામલો કાયદાકીય છે અને તેનો ન્યાય પણ હવે કોર્ટના હવાલે જ છે। જરૂરી એ છે કે જે સત્ય હોય એ સામે આવે અને ન્યાયની જીત થાય। ધર્મેશ વૈદ્ય, VTV ન્યૂઝ, રાજકોટ।